શું હવે ગુજરાત ભાજપના નેતાઓ માની રહ્યા છે કે પહેલા ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હતી અને હવે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી? આવું ભાજપના નેતાએ કહ્યું છે. આવું વિધાન કયા ભાજપના નેતાએ કહ્યું છે તે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક જ મહિનામાં 15થી પણ વધારે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી. ગુજરાત બળાત્કારનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે ઉઠીએ એટલે એક બળાત્કારની ઘટના સામે આવે. દાહોદ, જસદણ, સુરેન્દ્રનગર, સુરત, કચ્છ, વડોદરા અને હવે નડિયાદ, એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. ત્યારે ગુજરાત ભાજપના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે ગુજરાતમાં પહેલા દીકરીઓ સુરક્ષિત હતી, પરંતુ અત્યારે તો આચાર્ય પર પણ ભરોસો કરાય તેવું નથી. જેને શિક્ષક માનીએ છીએ તે જ દીકરીનો ભોગ લે છે. ત્યારે સાંભળીએ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ મુદ્દે દાહોદની ઘટના યાદ કરતા શું કહી રહ્યા છે. જંગલમાં એકલી છું પણ મને ડર નથી, કારણ કે આ વિસ્તારમાં જોગીદાસ કુમાર બાપુ છે, એટલા માટે મને ડર. બાપુના ચરણોમાં વંદન કરીને એ વખતે જે વાતાવરણ અને અત્યારનું વાતાવરણ એ વાત સાંભળીને માથું આમ ગૌરવથી ઊંચું થાય. અને આજે કોઈ આચાર્યની વાત. ચાલો ગુજરાત ભાજપના નેતા કંઈક બોલ્યા તો ખરા. રહી રહીને દાહોદ દુષ્કર્મની આ ભાજપ નેતાઓને યાદ આવી તો ખરી. ગુજરાતભરમાં વિરોધ પક્ષના નેતાઓ વિરોધ કરે છે, ત્યારે આ ગુજરાત ભાજપના નેતાઓ આખો એક મહિનો વીતી ગયો, મહિના કરતાં પણ વધારાનો સમય થઈ ગયો, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દાહોદ દુષ્કર્મની ઘટનાને યાદ કરે છે. પહેલાં ક્યાં હતા તમે મંત્રીજી? આ નેતા પહેલાં તેમને દુષ્કર્મની ઘટના બને છે ત્યારે સામે નથી આવતા, અને જ્યારે અનાવરણ કરવા ત્યાં પહોંચે છે ત્યારે દુષ્કર્મની ઘટનાને યાદ કરે છે. પરંતુ ભાજપ નેતા થોડા ઈમાનદાર લાગે છે, કારણ કે માની તો રહ્યા છે કે પહેલાં ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હતી અને હવે આજ ગુજરાતમાં દીકરીઓની સ્થિતિ જે છે તે વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દરરોજ સવારે ઉઠીએ એટલે એક નવી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં પ્રકાશમાં આવે છે. ગુજરાતમાં આ દુષ્કર્મની ઘટનાઓ રોકાવવાનું નામ નથી લઈ રહી. અહીં સવાલ ગુજરાત પોલીસ પર પણ ઊભા થાય છે. ત્યારે ગુજરાત ભાજપના નેતાઓ જે કોલકાતાની ઘટના બની હતી તેમાં મમતા બેનર્જીનું રાજીનામું માંગતા હતા, પરંતુ જ્યારે ગુજરાતમાં ઘટના બને છે તમારા ભાજપ નેતાઓ સાથે કનેક્શન નીકળે છે ત્યારે તમે મોઢું મૌન કરીને બેસી ગયા છો. કેમ ગુજરાતની ઘટના પર ભાજપ નેતાઓ આગળ ન આવ્યા? વિરોધ પક્ષના નેતાઓ બોલે છે ત્યારે ભાજપના નેતાઓ કંઈક બખોલામાંથી બહાર આવ્યા હોય તેવું લાગી આવ્યું, અને એ પણ અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ બહાર આવ્યા. જ્યારે ગુજરાતભરમાંથી વિરોધ પ્રદર્શનો થયા, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો, જ્યારે લોકો બોલ્યા, ગુજરાતના લોકોમાં રોષ જોયો, ત્યારે આ ભાજપના અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ બખોલમાંથી બહાર આવે છે અને એ પણ અઠવાડિયા પછી પોતાની પ્રતિક્રિયા આપે છે. અને આ નેતાને તો મહિના કરતાં પણ વધારાનો સમય થઈ ગયો ત્યારે દાહોદ દુષ્કર્મની ઘટના યાદ આવી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બોલ્યા ખરા. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં શું કહી રહ્યા છે દાહોદની ઘટનાને યાદ કરતા તે પણ સાંભળી લઈએ. જે દીકરીનો આત્મવિશ્વાસ, જંગલમાં એકલી છું પણ મને ડર નથી, કારણ કે આ વિસ્તારમાં જોગીદાસ કુમાર બાપુ છે, એટલા માટે મને ડર. બાપુના ચરણોમાં વંદન કરીને એ વખતે જે વાતાવરણ અને અત્યારનું વાતાવરણ એ વાત સાંભળીને માથું આમ ગૌરવથી ઊંચું થાય.
आज कोई आचार्य ने बात कलयुग नो प्रभाव केवो के संस्कार नो अभाव केवो तो संस्कार नो अभाव अने आ मर्यादा कुटुंब में पण रही नथी आ जे रीते एकली दीकरी अने जोगदास कुमार जंगल में अने अत्यारनी वास्तविकता में उम्र ने नाती ने सगा कोई मर्यादा नहीं आवा संजोगों ने अंदर भावी पेढ़ी ने प्रेरणा मिले के आ व्यक्तित्व ने आ प्रसंग हूँ महेश भाई ने नगरपालिका ने विनंती करूँ छू के आखो प्रसंग एक त्या सरस गुजराती में सरस अक्षर ने अंग्रेजी में कोई आता है पर खबर पड़े कि आ हिंदुस्तान छे હવે લાગી રહ્યું છે થોડા દિવસોમાં ગુજરાતમાં એવી સ્થિતિ આવશે કે દીકરીઓને બહાર નીકળવા પણ નહીં મળે. રીટેક ભૂપેન્દ્રસિંહની બાઇટ પછી ફરીથી. હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં એવી સ્થિતિ આવી જશે કે આ દીકરીઓ બહાર નીકળતા પણ ડરશે. આ દીકરીઓને બહાર નીકળતા પહેલાં 100 વાર વિચારવું પડશે. દીકરીઓના વાલીઓ દીકરીઓને બહાર એકલી પણ નહીં જવા દે, કારણ કે દીકરી કોઈની સાથે પણ હોય છે છતાં બળાત્કારની ઘટનાઓ સામે આવે છે. ગુજરાત સરકાર કોઈ દાખલો નથી બેસાડતી. આપણા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોટા મોટા નિવેદનો આપે છે, પરંતુ એવો કોઈ દાખલો કેમ નથી બેસાડતા કે એક બળાત્કારની ઘટના બને તો બીજી બનતા પહેલાં આરોપીઓ જે છે તે 100 વાર વિચાર કરે. ત્યારે દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં રોકાવાનું નામ નથી લઈ રહી અને ભાજપ નેતાઓના જાણે મોઢા સિવાય ગયા હોય, કારણ કે દાહોદ દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા સાથેનું આરોપીનું કનેક્શન હતું. ત્યારે ગુજરાત ભાજપના નેતાઓએ આ મુદ્દે ચૂપકી સાધી લીધી. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આખરે 1 મહિનાના લાંબા ગાળાના ટાઈમ પછી બોલ્યા ખરા. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના આ નિવેદન વિશે આ પૂર્વ મંત્રીને રહી રહીને જે દાહોદ દુષ્કર્મની ઘટના યાદ આવી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.